અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાબા રામદેવ પીરનું મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી ભક્તો મંદિરે નેજા ચડાવવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ આઈપીએસ અને પૂર્વ ડીવાયએસપી તરુણભાઈ બારોટ પણ દર્શન કરવા માટે આવ્યા હતા. આ પ્રસંગે રામદેવપીર ટ્રસ્ટના મંદિરના પ્રમુખ ભરતભાઈ પારધી પણ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આજે અમારા રામદેવપીર મંદિર છેલ્લા 35 વર્ષથી રામદેવપીર મહારાજના ભાદરવા સુદ બીજથી લઈને ભાદરવા સુદ નામ સુધીના નેજા ચઢે ત્યાં સુધી રામદેવજી મહારાજની નવરાત્રી તરીકે ઓળખાય છે. આજે ભાદરવા સુદ નામને દિવસે બાબા રામદેવપીર મહારાજને નેજા ધરાવવામાં આવે છે. આ દિવસે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતાની માનતા પ્રમાણે નેજા લઈને વાજતે ગાજતે મંદિરે આવે છે અને જે પણ બાબા રામદેવજીને નીચા ચઢાવે છે તેમની મનોકામના બાબા રામદેવજી પૂર્ણ કરે છે. આદર ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ 11ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલદેવી અને પિતાનું નામ અજમલરાય હતું. તેમના પિતા વિસ્તારના રાજા હતા. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. ત્યારે મને એકદમ ઈચ્છા થઈ કીધો રામદેવ જય રામદેવ ટૂંકો મને ઉપજી ગયો. ત્યારથી મારી શરૂઆત થી રામદેવ મહારાજ લખતા છે. હું રામદેવ મંદિરે દર્શન કર્યું છે, રજા બી ચડાવી છે, મેની બાધા પણ રાખી છે, હું પોલીસમાં ભરતી પણ થયો. મને ખૂબ સારી કામગીરી રામદેવ મહારાજ ની આશીર્વાદ કર્યા. જય હિન્દ જય ભારત. આજે અમારા રામદેવપીર મંદિર છેલ્લા 35 વર્ષથી રામદેવપીર મહારાજના ભાદરવા સુદ બીજથી લઈને ભાદરવા સુદ નોમ સુધી નોમના નેજા ચડે ત્યાં સુધી રામદેવજી મહારાજની નવરાત્રી તરીકે ઓળખાય છે. આજે ભાદરવા સુદ નોમના દિવસે બાબા રામદેવપીર મહારાજને નેજા ધરાવવામાં આવે છે. નેજા લઈને વાજતે ગાજતે આવે છે અને બાબા રામદેવજી મહારાજને નેજા ચડાવે છે. બાબા રામદેવજી મહારાજને નેજા જે પણ ચડાવે છે તેમની મનોકામના ભગવાન રામદેવજી મહારાજ પૂરી કરે છે. બોલો બાબા રામા પીરે કી જય.